बूंद ने परपोटाओ प्रवाही ना नाना बूंद की परपोटा हमेशा गोलाकार होय छे। पृष्ठताने कारण प्रवाही नी मुक्त सपाटी तेनुं क्षेत्रफळ लघुत्तम रहे तेवी स्थितिमां रहेवानो प्रयत्न करे छे। आपेला कद माटे गोलाकार सपाटीनुं क्षेत्रफळ लघुत्तम होय छे, आथी ते हमेशा गोलाकार होय छे। बूंद के परपोटानी सपाटीओ वक्राकार होय छे। आकृतिमां आर त्रिज्याना कैपिटल आर जेटली त्रिज्या धरावता हवामां रहेला कोई एक परपोटाने ध्यानमां लो। तेनी अंदर अने बहारना दबाण, अंदरनुं जे दबाण छे जे पी आई अने बहारनुं जे दबाण छे जे पी ओ। अंदरनुं दबाण पी आई ए बहारना दबाण करता हमेशा वधारे होय छे, एटले के पी आई इज ग्रेटर देन पी ओ। परपोटानी दीवाल रचता प्रवाहीनो पृष्ठतान धारो के टी छे। હવે ધારો કે પરપોટાને ફુલાવતા તેની ત્રિજ્યા કેપિટલ આર થી વધીને આર પ્લસ ડીઆર થાય છે, અને આમ કરવાથી તેની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ ધારો કે એસ થી વધીને એસ પ્લસ ડીએસ થાય છે। આ માટેનું કાર્ય બે રીતે આપણે ગણી શકીએ છીએ। સૌ પ્રથમ પરપોટાની ફૂલવાની પ્રક્રિયામાં તેની 4 પાઈ આર સ્ક્વેર પરપોટાની ગોળાની ત્રિજ્યા એટલે કે 4 પાઈ આર સ્ક્વેર સ્ક્વેર જે છે એનું ક્ષેત્રફળ એ સપાટીના દબાણનો તફાવત, અહીં પીઆઈ પીઓ કરતા વધારે છે, અંદરનું દબાણ બહારના દબાણથી વધારે છે એટલે પીઆઈ માઇનસ પીઓ, ને લીધે મળતું જે બળ છે એ બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ મળે છે। તો દબાણ છે થશે પી આઈ માઇનસ પીઓ ગુણ્યા ક્ષેત્રફળ એટલે 4 પાઈ આર સ્ક્વેર। આથી કરવું પડતું કાર્ય જે છે એ આપણને મળશે બળ ગુણ્યા સ્થાનાંતર જેટલું। તો બળ પી આઈ માઇનસ પીઓ ગુણ્યા સ્થાન 4 પાઈ આર સ્ક્વેર, અને થતું સ્થાનાંતર ડીઆર જેટલું છે, આથી ડીઆર। બીજું લઈએ, જો પરપોટાની ત્રિજ્યા આર હશે તો તે પરપોટાનું જે ક્ષેત્રફળ છે જેને આપણે એસ કહીએ છીએ, તો એસ જે છે એ 4 પાય આર સ્ક્વેર હશે। હવે જે ત્રિજ્યા છે આર માંથી આર પ્લસ ડી આર જેટલી બની જાય છે, આથી ક્ષેત્રફળ ડીએસ ના છેદમાં ડી આર એટલે કે ડી બાય ડી આર ઓફ એસ એનું વિકલન, સપાટીનું ના જે ક્ષેત્રફળ છે તેનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન 4 પાય ગુણ્યા 2R એટલે કે 8 પાય R જેટલું મળે છે। આથી ડીએસ બરાબર, આથી ડીએસ ને સૂત્રનો કરતા બનાવતા ડીએસ 8 પાય R, આથી ડીઆર છે સામે ગુણાઈ જશે એટલે 8 પાય R ડીઆર મળે છે। આમ ક્ષેત્રફળમાં થતો કુલ વધારો એ 2 ગુણ્યા 8 પાય આર ડી આર જેટલો હશે એટલે કે 16 પાય આર ડી આર મળે છે। આ માટે જરૂરી કાર્ય જે છે ડબલ્યુ એ પૃષ્ઠ તાણ ગુણ્યા ક્ષેત્રફળમાં થતો કુલ વધારો। એટલે કે ડબલ્યુ બરાબર પૃષ્ઠ તાણ ટી અને ક્ષેત્રફળમાં થતો કુલ વધારો 16 પાય આર ડી આર કેપિટલ ટી જેટલો મળે છે। હવે આ કાર્ય અને પહેલા જે આપણે કાર્ય લાયા એ પી આઈ માઇનસ પીઓ ગુણ્યા 4 પાય આર સ્ક્વેર ડી આર વાળું આ બંનેને સર, આથી પી આઈ માઇનસ પીઓ 4 પાય આર સ્ક્વેર ડી આર બરાબર 16 પાય ટી પૃષ્ઠતાણ આર ડી આર આપણને મળે છે। અહીંયા ડી આર ડી આર કેન્સલ થશે, આર સ્ક્વેર છે તો અહીંયા એક આર રહેશે, પાઈ પાઈ કેન્સલ થશે અને અહીંયા ઘડી આવશે 4। આથી પી આઈ માઇનસ પીઓ બરાબર 4 ટી ના છેદમાં આર આપણને મળે છે। જો પરપોટો પ્રવાહીની અંદર રહેલો હોય તો તેની એક જ મુક્ત સપાટી હશે, પણ જો પરપોટો હવામાં હશે ત્યારે તેની બે મુક્ત સપાટી હશે। સંપર્ક કોણ આકૃતિમાં બે ટીપા દર્શાવેલા છે,
प्रवाही अने घन पदार्थ ना संपर्क बिंदु ए प्रवाही नी सपाटी ने दोरेलो स्पर्शक अने प्रवाही मा रहेला घन सपाटी वच्चे नो खूणो। आ प्रवाही नी जे सपाटी छे ते अने ए सपाटी ने दोरेला स्पर्शक वच्चे नो जे खूणो आपे छे थीटा ते अने संपर्क कोण कहेवामां आवे छे। एज रीते अहींया प्रवाही नी सपाटी दर्शावेली छे अने प्रवाही नी सपाटी ने दोरीने स्पर्शक दर्शावेलो छे अने प्रवाही जे सपाटी पर रहेलो छे सपाटी दर्शावती छे ए बन्ने वच्चेनो जे खूणो छे एने संपर्क कोण कहेवामां आवे छे। संपर्क कोण नी व्याख्या लखी लईए, प्रवाही अने घन पदार्थना संपर्क बिंदुए प्रवाहीनी सपाटी ने दोरेलो स्पर्शक अने प्रवाही मा रहेला घन सपाटी वच्चे नो खूणो संपर्क कोण छे। संपर्क कोण संपर्क मां रहेल प्रवाही अने घन पदार्थ पर आधार राखे छे। जो संपर्क कोण 90 करता ओछो होय एटले के लघु कोण हशे तो प्रवाही ए घन पदार्थ ने भींजवे छे अने घन पदार्थ साथे चोंटी जाय छे। आपेल घन पदार्थ नी बनेली केशनाळी मां ऊपर चढ़े छे जो संपर्क कोण 90 करता वधारे हशे एटले के गुरु कोण हशे तो घन पदार्थ ने भींजवतो नथी घन पदार्थ साथे चोंटी जतुं नथी अने ते पदार्थनी बनावेली केशनळीमां नीचे उतरे छे। उदाहरण तरीके कमळना पान पर टीपू जो पड्यू हशे तो ते कमळना पाननी सपाटीने भींजवतुं नथी। ए वखते जे संपर्क कोण हशे गुरु कोण हशे अने काचनी संपर्कमां काचनी सपाटी हशे एना पर पड़ेलुं जे टीपू हशे ए काचनी सपाटीने भींजवे छे। ए वखते एनो संपर्क कोण जे छे लघु कोण हशे।